ભરૂચના કોટ વિસ્તારમાં આવેલ આરએસ દલાલ હાઈસ્કૂલ નજીક થાંભલા પરથી કરંટ ઉતરતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, જ્યારે કરંટ લાગવાથી એક ગધેડાનું મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ આજ રોજ સવારના સમયે ભરૂચમાં વોર્ડ નંબર 10માં આવેલ કોટ વિસ્તારના દલાલ હાઈસ્કૂલ નજીકના ફિરદોશ પાર્ક સોસાયટી ખાતે દુકાનો નજીકમાં આવેલ જીઈબીના વીજ થાંભલા ઉપરથી અચાનક કરંટ ઉતરવા લાગતા એક ગધેડાનું મોત થયું હતું. અચાનક થાંભલા ઉપરથી કરંટ જમીનના ભાગ સુધી ઉતરતા સ્થાનિક લોકોમાં એક સમયે ભારે ભયનો માહોલ છવાયો હતો. જ્યારે સ્થાનિક આગેવાનોએ સમગ્ર ઘટના અંગેની જાણ જીઈબીના તંત્રને કરવામાં આવતા કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ થાંભલા ઉપરથી ઉતરતા કરંટના પ્રવાહને બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ ઘટના સ્થળ નજીક રેસિડેન્સી વિસ્તાર હોય અને વિવિધ ખાણીપીણીની દુકાનો પણ આવેલ હોય. રોજ અહીંયા 30-40 જેટલા યુવાનો થાંભલાની નજીકમાં ઊભા નજરે પડતા હોય છે અને આજે અચાનક ઉતરેલા કરંટના પ્રવાહને કારણે એક ગધેડાનું મોત થતા સ્થાનિક યુવાનો ભયમાં મુકાયા હતા અને મોટી દુર્ઘટના ટળી હોય તેવું અનુમાન લગાવી તંત્ર દ્વારા આ પ્રકારના ભયજનક જીવીના થાંભલાઓની વરસાદી માહોલમાં તપાસણી કરી તાત્કાલિક ધોરણે આવા બનાવો બનતા અટકાવવા જોઈએ તેવી લોકમાંગ ઉચ્ચારી હતી. વોરવાર દલાલ સ્કૂલ ખાતે આજ રોજ સવારે 9 વાગ્યાની આસપાસ થાંભલાઓ ઉપર કરંટ ઉતરતા ત્યાં પબ્લિક ઘણું બધું છોકરાઓ બેસી રહી છે, પરંતુ સંજોગે અહીંયા ગાડીથી ગધેરું પસાર થતું હતું અને ગધેરું એ થાંભલાની સાથે અથડાતા ગધેરું ઓન ધી સ્પોટ ત્યાં જ એ કરંટ લાગવાથી મરી ગયું છે. અને આપણે જો આ ઘટના અત્યારે અહીંયા મોટાભાગે 20-25 છોકરાઓ કાયમ બેસી રહી છે અને આરએસ દલાલ સ્કૂલ જેવી સામે આવેલી હોય અને આરએસ દલાલ સ્કૂલના બાળકો બી રિસેસના અંદર આ નાસ્તો પાણી વગેરે લેવા આવતા હોય તો આ સંજોગે આવા થાંભલાઓ પરથી કરંટ ઉતરતી દરેક વસ્તુને જીઈબી અને હું વિનંતી કરું છું કે તેઓ આવી થાંભલાની મરામત કરી અને એના અંદર સુધારો લાવે, જેથી આજે તો ગધેરું મળ્યું. જો આ જ ઘટના કોઈ વ્યક્તિ કે છોકરાઓ કાયમ અહીંયા બેસી રહે એની સાથે બની હોત તો બહુ જ મોટી જાનહાનિ થઈ હોત. તો તેને ધ્યાનમાં લઈ જીઈબી અને પ્રશાસનને હું વિનંતી કરું છું કે ઘટતું કરે.